વિદ્યાર્થી મિત્રો મારું નામ આરબી મેવાડા છે મેં છત્રીસ વર્ષ સુધી જીવ વિજ્ઞાનના શિક્ષક તરીકે વિવિધ સંસ્થાઓમાં કોલેજમાં અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સેવાઓ આપી છે બોર્ડની વિવિધ કમિટીઓમાં પણ મેં ઘણું બધું કામ કર્યું છે પેપર સેટર તરીકે અને વિવિધ કમિટીઓમાં આ રીતે સિનિયર ટીચર તરીકે સેવાઓ આપેલી છે કેટલાક પબ્લિકેશનો જેવા કે એસ ચંદ અને કુમાર પબ્લિકેશન આંધળા પબ્લિકેશન અને કેટલાક પ્રાઇવેટ ક્લાસીસના ક્લાસવર્ક મટીરિયલમાં પણ મેં ઘણો બધો ફાળો આપેલો છે આ રીતે આપણને આ મારા અનુભવનો તમને ઘણો બધો લાભ મળશે એવી આશા છે આ સાથે હવે આપણે જાણીએ છીએ કે જીવિજ્ઞાનની અંદર અને ખાસ કરીને આ વર્ષથી જે નવી સિસ્ટમ એડપ્ટ થઈ છે એમાં અગિયાર અને બાર ધોરણે ચાર સેમિસ્ટરમાં વેચવામાં આવી છે જેમાં પહેલાં સેમિસ્ટરમાં અગિયારમા ધોરણની અંદર અને બારમા ધોરણના પહેલાં સેમેસ્ટરમાં એટલે કે ત્રીજા નંબરના આ ફક્ત એમસી ક્યુ પ્રકારની પરીક્ષા લેવાની હોય છે જ્યારે બીજા અને ચોથા સેમિસ્ટરમાં લેખિત પરીક્ષા હોય છે આ પરીક્ષાનું પણ બોર્ડે નક્કી કરેલું છે જે આપણને અહીં ઘડી દર્શાવેલું છે એમાં વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે એના વેઇટેજ કેટલું છે એ બધું અહીં તમને દર્શાવવામાં આવેલું છે આ એક સામાન્ય વાત થઈ હવે આ ઉપરથી તમને એટલો અનુભવ થયો કે જે અત્યાર સુધી આપણે અગિયારમા ધોરણમાં ફક્ત આરામ કરતા હતા અથવા તો બહુ જ મહત્વ આપતા નહોતા પરંતુ હવે તમારે બંને વર્ષ સુધી સતત ચારે સેમિસ્ટર સુધી સતત કામ કરતા રહેવું પડશે અને એને માટે તમારે પૂરેપૂરો ટેક્સ્ટબુક બુકનો અભ્યાસ કરવો જરૂરી રહે છે અહીં આપણે આ અભ્યાસક્રમની શરૂઆત કરીએ છીએ આજે આપણે જીવવિજ્ઞાનના શિક્ષક તરીકે હું તમને અગિયારમા ધોરણના જે સેમિસ્ટર છે એમાં પહેલા સેમિસ્ટરની જે બુક છે એમાં અગિયાર ચેપ્ટર છે એ ચેપ્ટરના પાંચમા ચેપ્ટરથી આપણે આજે શરૂ કરીએ છીએ પાંચમું ચેપ્ટર છે એ કોષ રચના છે તો કોષ એ શું છે આપણે જાણીએ છીએ કે દરેક સજીવ કોષોનો બનેલો છે દરેક સજીવ કોષોનો બનેલો છે તો કોષ છે છે એ જાણવું ખૂબ જ અગત્યની વસ્તુ કારણ કે જ્યારે આપણે જીવવિજ્ઞાન ત્યારે જીવવિજ્ઞાનની નાના નાની વસ્તુ એ કોષ છે અને આ કોષ કેવો હોય છે સજીવો કેવી રીતે જુદા જુદા પ્રકારના કોષોના બનેલા છે એ અહીં આપણે જોઈશું તો પહેલો જે પોઈન્ટ છે કે કોષ આ કોષ ફક્ત એક સરળ નાની રચના છે એવું નથી નાનામાં નાનો અને નજરે ન દેખાય એવો આ કોષ પણ એક જટિલમાં જટિલ ફેક્ટરીની અંદર જેટલી બી પ્રક્રિયાઓ થતી હોય એવી બધી જ પ્રક્રિયાઓ આપણા આ કોષની અંદર થતી હોય છે આ કોષને બેસિક રીતે આપણે જોઈએ તો એમાં મુખ્યત્વે બે વસ્તુ જોવા મળે છે કે બે વસ્તુઓ છે એની અંદર ઘણી બધી વસ્તુઓ આવેલી છે અને બધી વસ્તુઓ અલગ અલગ પ્રકારના કાર્યો કરે ને આપણા શરીરની બધી જે જુદી જુદી ક્રિયાઓ છે ખોરાક લેવાની પચાવવાની શ્વસન કરવાની ઉત્સેચનની પ્રચનન ની પ્રજલનની બધી જ ક્રિયાઓ આ કોષની અંદર આવેલી આ વિવિધ ઘટનાઓથી થતી હોય છે સૌથી પહેલા કોષ કોણે જોયો એ આપણે જોઈએ તો જીવનની શરૂઆત આપણા જીવનની શરૂઆત જે આપણે બર્થ ડેટ કહીએ છીએ ને એ ખરેખર આપણા જીવનની શરૂઆત બર્થ ડેટ નથી પણ જયારે શુક્રકોષ અને અંકોષ નું જોડાણ થાય ત્યારે જ એ જીવનની શરૂઆત થાય છે જેને આપણે ફલિતાંડ કહીએ છીએ આ ફલિતાંડ એક કોષી સૂક્ષ્મ રચના છે અને એ ફલિતાંડ ની અંદર જુદી જુદી પ્રક્રિયાઓ થઈને આખા ગર્ભનું નિર્માણ થતું હોય છે હવે આ ફલિતાંડ એક કોષી છે એક કોષી ફલિતાંડમાંથી આખા શરીરનું નિર્માણ થાય એટલે કે કરોડોની સંખ્યામાં આપણા શરીરના કોષો બનતા હોય છે એ કોષો કઈ રીતે બને છે તો એ આપણે જોઈએ તો કોષ વિભાજન પામે એકમાંથી બે ચાર આઠ સોળ બત્રીસ અને અન્ય એક કોષો આ રીતે બનતા હોય છે આ કોષો જ્યારે બનતા હોય ત્યારે શરૂઆતમાં બધા સરખા હોય પરંતુ ધીરે ધીરે એની અંદર ફેરફારો થતો જાય આ જે ફલિતાણ છે એ વિભાજન પામીને અનેક કોષો ઉત્પન્ન કરે છે શરૂઆતમાં બધા કોષો સરખા જ હોય છે પરંતુ કાર્ય પ્રમાણે એ કોષોની અંદર ફેરફારો થતા જાય છે કેટલાક કોષોમાંથી મગજના રચના થાય કેટલાકમાંથી જઠર આંતરડા પ્રજનન અંગો ઉત્સર્જન અંગો રુધિરાભિષ્ટન તંત્ર આમ બધી અલગ અલગ પ્રકારના કાર્યો કરવા માટે વિવિધ પ્રકારના અંગો અને તંત્રોનું નિર્માણ થાય છે અને એ રીતે આખો ગર્ભ તૈયાર થાય છે હવે આ બધા કોષો જો સાથે રહે તો એવા જે સજીવનું નિર્માણ થાય એને બહુ કોષી કહેવાય મોટાભાગના બધા સજીવો છે બહુ કોષી હોય છે જેમનો દેહ અનેક કોષોનો બનેલો છે પરંતુ કેટલાક કોષો એવા છે દાખલા તરીકે અમી બાજી એવું જે પ્રાણી છે તો આ પ્રાણી પણ એક કોષી છે એ વિભાજન પામે છે વિભાજન પામીને એના બંને કોષો અલગ થઈ જાય છે તો આ જે પ્રાણી જે છે એ એના બંને કોષો અલગ થઈ જતા હોવાથી બંને કોષો સ્વતંત્ર રીતે કામ કરે છે એટલે એવા સજીવોને એક કોષી સજીવ કહેવાય છે જ્યારે જે પ્રાણીમાં અથવા જે વનસ્પતિના કોષો બધા સાથે જ હોય અને આખા શરીરનું નિર્માણ કરે એવા સજીવને બહુ કોશી સજીવ કહેવામાં આવે છે તો સામાન્ય રીતે સૌ પહેલા લગભગ સોળસો ને ની અંદર રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે એક ઓક નામની વનસ્પતિ હતી એક ઓક નામની વનસ્પતિના પાતળા છેદ લીધા અને એ પાતળા છેદને એણે પોતે જાતે બનાવેલા સરળ માઇક્રોસ્કોપની અંદર એનો અભ્યાસ કર્યો તો એણે આ જે કોષોનો અભ્યાસ કર્યો ત્યારે એ માઇક્રોસ્કોપની અંદર આવા નાના નાના કોટરો જેવી રચના જોવા મળી આ કોટરો બધા નિર્જીવ હતા એટલે એણે એને નામ આપ્યું સેલ અથવા જેને આપણે ગુજરાતીમાં કોષ કહીએ છીએ એટલે વનસ્પતિના કોષ આવા અનેક કોટરોના બનેલા છે એવું સૌ પહેલાં આ રીતે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે જોયું હતું ત્યાર પછી બીજા ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ રીતે સંશોધન કર્યા અને એમાં બીજા વૈજ્ઞાનિકો છે એમાં પરકિન્જે અને મોહલે નામના બે વૈજ્ઞાનિકોએ કોષની અંદર નાનું અને એક કોષ કેન્દ્ર પણ હોય છે અને સાથે સાથે એની અંદર પ્રવાહી દ્રવ્ય પણ હોય છે આ જે પ્રવાહી દ્રવ્ય છે એને એને નામ આપ્યું કો જીવરસ પરકિનજી અને મોહલે નામના વૈજ્ઞાનિકોએ કોષના જીવંત દ્રવ્યને જીવરસ નામ આપ્યું એટલે આ રીતે સજીવનો કોષ જીવંત છે એવું સૌ પહેલાં આ બે વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું ત્યાર પછી બીજા વૈજ્ઞાનિક છે જેનું નામ છે એન્ટોની વાન લ્યુવેન હોક એન્ટોની વાન લ્યુવેન હોક નામના વૈજ્ઞાનિકે એણે પણ પોતે માઇક્રોસ્કોપની રચના કરી અને એના માઇક્રોસ્કોપની અંદર સૂક્ષ્મ સજીવો જેવા કે અમીબા રક્તકણો અને શુક્રકોષ જેવા સૂક્ષ્મ સજીવો જે નરી આંખે ન જોઈ શકાય એવા સજીવોનો પણ એણે અભ્યાસ કર્યો એટલે આ રીતે આ સૂક્ષ્મ સજીવો સૌ પ્રથમ એન્ટોની વાન લ્યુવેન હોક નામના વૈજ્ઞાનિકે શોધ્યા એટલા માટે એને સૂક્ષ્મ જીવશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી બીજા વૈજ્ઞાનિક છે રોબર્ટ બ્રાઉન રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષની અંદર આ જીવરસની તો શોધ થઈ ગઈ હમણાં આપણે કઈ રીતે પરકિંજી અને મોહલીએ દર્શાવ્યું ત્યાર પછી કોષની અંદર એક નાની સૂક્ષ્મ બીજી અંગિકા પણ હોય છે એ શોધ્યું જેને એને નામ આપ્યું કોષ કેન્દ્ર કોણે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે અને આ કોષ કેન્દ્ર છે એ કોષની બધી જ ક્રિયાઓનું નિયમન કરે છે એની અંદર જનીન દ્રવ્ય તરીકે ડીએનએ હોય છે જે આનુવંશિકતા માટે જવાબદાર છે આમ આ જુદા જુદા વૈજ્ઞાનિકોના કાર્યો ઉપરથી કોષ એ શું છે કોષની ની અંદર શું શું આવેલું છે અને કોષની રચના બીજો ટોપિક જોઈએ આપણે કે કોષવાદ કોષવાદ એ શું છે તો આ જ્યારે જુદા જુદા વૈજ્ઞાનિકોએ આપણને સમજાવ્યું કે સજીવો કોષોના બનેલા છે એના આખા શરીરની રચના અસંખ્ય કોષોની બનેલી છે એટલે સજીવો કોષોના બનેલા છે એ અને ત્યારબાદ આ કોષો શું કરે છે એ સમજાવતો એક વાદ રજૂ કર્યો એને કોષવાદ કહેવામાં આવે છે એમાં બે વૈજ્ઞાનિકોએ મુખ્યત્વે ફાળો આપે તો મિથિસ સ્લેડન અને સ્વાન સ્લીડન એ વનસ્પતિ શાસ્ત્રી હતો અને શ્વાન એ પ્રાણીશાસ્ત્રી હતો આ બંને વૈજ્ઞાનિકોના કાર્યો ઉપરથી એક વાત રજૂ કરવામાં આવે છે સૌ પહેલાં સ્લીડને વનસ્પતિની અંદર સૂક્ષ્મ છેદ લઈને એના રચના જોઈ અને એણે જોયું કે વનસ્પતિની રચનામાં પણ વિવિધ પ્રકારના કોષો આવેલા છે એ રીતે શ્વાને પણ પ્રાણીના શરીરના વિવિધ પ્રકારના કોષોનો અભ્યાસ કર્યો અને પ્રાણીની રચના પણ આ રીતે કોષોની બનેલી છે એવું જોયું આમ બંને વૈજ્ઞાનિકોના વા અનુભવ ઉપરથી એમના અભ્યાસ ઉપરથી એટલું તારણ થયું કે બધા જ સજીવો કોષ કે કોષની રચનાના એકમો છે અને બીજું કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે આ બે મુદ્દા આને પ્રાથમિક કોષવાદ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આ વૈજ્ઞાનિકો એ સમજાવી શક્યા નહોતા કે નવા કોષો ક્યાંથી ઉત્પન્ન થાય છે તો એ સમજાવવા માટે બીજા વૈજ્ઞાનિક જેનું નામ છે રુડોલ્ફ વિર્શોપ રુડોલ્ફ વિર્શોપ નામના વૈજ્ઞાનિકે આ રીતે કોષનો અભ્યાસ કરીને દર્શાવ્યો કે સજીવોના કોષ વિભાજન પામે છે અને એકમાંથી અનેક નવા કોષો બને છે એટલે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નવા કોષો ઉત્પન્ન થાય છે આવું એમણે દર્શાવ્યું તો આ ત્રણેય વૈજ્ઞાનિકોના કાર્ય ઉપરથી પહેલાં બે વૈજ્ઞાનિકોએ શું દર્શાવ્યું હતું કે સજીવો કોષોનો બનેલા છે બીજું કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે રુડોલ્ફ વિશોવે એમાં સુધારો કરીને એક નવો પોઈન્ટ ઉમેર્યો અને એ પોઈન્ટની અંદર એણે કહ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નવા કોષો ઉત્પન્ન થાય છે આમ આ ત્રણેય વૈજ્ઞાનિકોના સંકલનથી એક વાદ રજૂ થયો એને કોષવાદ કહેવામાં આવે છે તો અહીં આપણે કોષ અને કોષની રચના વિશે થોડીક વાત કરી હવે કોષના આકાર અને કોષના કદ એની વિશે જોઈએ તો હમણાં આગળ કહ્યું કે કોષ આપણને નરી આંખે દેખાતા નથી એને માટે સૂક્ષ્મદર્શક કે માઇક્રોસ્કોપની જરૂર પડે છે હવે આ જે કોષ જે છે એને માઇક્રોસ્કોપમાં આપણે અભ્યાસ કરીએ તો વિવિધ આકારના દેખાય છે કેટલા કોષો નળાકાર ગોળાકાર તંતુ આકાર ખંભાકાર આમ વિવિધ પ્રકારના આકાર ધરાવે છે વનસ્પતિ કોષમાં પણ જુદા જુદા આકારના હોય છે પ્રાણી કોષમાં પણ આમ વિવિધ આકારના કોષો જોવા મળે છે એમના કદ જોઈએ તો કદ હમણાં કહ્યું રીતે કે માઇક્રોસ્કોપની અંદર જ આ જોઈ શકાય છે એટલે એના કદને આપણે મિલીમીટર કરતાં પણ નાના એકમની અંદર માપવામાં આવે છે જેને માઇક્રોન કહેવામાં આવે છે તો કોષનું કદ છે એ બે માઇક્રોનથી માંડીને પંદર માઇક્રોન વીસ માઇક્રોન જેટલા કદના હોય છે માઇક્રોનને આ રીતે મ્યુથી દર્શાવવામાં આવે છે હવે આ જે માઇક્રોન છે એને આપણે વાત કરીએ તો ટેન ડેસ ટુ માઇનસ થ્રી મિલીમીટર એટલે એક મિલીમીટરનો એક હજારનો ભાગ આ કહેવાય માઇક્રોન એટલે તમે કલ્પના કરી શકો છો કે કોષ કેટલા નાના છે હવે કેટલાક ખૂબ નાના પણ કોષ છે અને કેટલાક ઘણા મોટા કોષ પણ છે એ પણ આપણે કઈ રીતે તો સૌથી મોટો કોષ છે ને એ શામરૂગનું ઈન્ડુ શામરુગ્નો ઈંડુ એ લગભગ આપણા એક નારિયેળ જેવડું હોય છે છ એક ઇંચ જેટલો ડાયામીટર હોય છે આ સૌથી મોટો પ્રાણી કોષ છે અને માઇક પ્લાઝમ અથવા તો પી પી એલ ઓ માઇકોપ્લાઝમ નામનો કોષ એ ખૂબ નાનો કોષ છે અતિ સૂક્ષ્મ કોષ છે જેને આપણે સાદા માઇક્રોસ્કોપથી પણ નથી જોઈ શકતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જોવો પડે આટલા નાનો કોષ છે જેને માઇકોપ્લાઝમ અથવા તો પ્લુરોન્યુમોનિયા લાઈક ઓર્ગેનિઝમ કહેવામાં આવે છે વનસ્પતિ કોષની અંદર પણ લાંબા કોષો પણ છે જેમાં એસિટાબુલેરિયા એસિટાબ્યુલેરિયા એ વનસ્પતિનો લાંબામાં લાંબો દસ સેન્ટીમીટર જેટલો લાંબો કોષ છે અને પ્રાણીની અંદર ચેતાકોષ એ પણ પ્રાણીઓની અંદર આવેલો સૌથી લાંબો કોષ છે આ રીતે કોષ વિવિધ આકાર ધરાવે છે અને સૌથી નાના અને સૌથી મોટા કોષ પણ હોય છે શાહમૃગ ઈંડો સૌથી મોટો પ્રાણી કોષ છે માઇકોપ્લાઝમ અને પીપીએલઓ એ સૌથી મોટા પ્રાણી કોષ છે એસિટાબોલેરિયા એ સૌથી લાંબો વનસ્પતિ કોષ છે અને ચેતાકોષ એ સૌથી લાંબો પ્રાણી કોષ છે આ રીતે કોષના કદ અને આકાર વિશે આપણે વાત કરી હવે કોષને થોડુંક આપણે સમજીએ કે કોષ કેવો છે તો શરૂઆતમાં આપણે કહ્યું તો કે કોષની અંદર મુખ્યત્વે બે વસ્તુ હોય છે કોષરસ અને કોષ કેન્દ્ર આ કોષ રસની અંદર એ ઘટ્ટ જેલી જેવું પ્રવાહી છે કોષ રસ એ ઘટ્ટ જેલી જેવું પ્રવાહી છે એમાં પાણી અને કેટલાક કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો તથા કેટલીક વિશિષ્ટ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે જ્યારે આ કોષ કેન્દ્ર છે એ ડીએનએ અને જનીન દ્રવ્ય ધરાવે છે જે આપણી આનુવંશિકતા માટે જવાબદાર છે પ્રત્યેક કોષની અંદર આ કોષ રસ અને કોષ કેન્દ્ર ઉપરાંત આ બહારની સપાટીએ કોષ રસ સ્તર હોય છે આ જે કોષ રસ સ્તર છે એ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં બંનેમાં હોય છે પરંતુ વનસ્પતિ કોષમાં આ કોષરસ સ્તરની બહાર એક બીજી દીવાલ પણ હોય છે જેને કોષ દિવાલ કહેવામાં આવે છે જે પ્રાણી કોષમાં હોતી નથી આ ઉપરાંત વનસ્પતિ કોષમાં વધારામાં કેટલીક અંગિકાઓ હોય છે જે એને લીલો રંગ આપે છે પ્રકાશનલેસણની ક્રિયા માટે જવાબદાર છે એને આપણે હરિત કણ કહીએ છીએ એ વનસ્પતિ કોષમાં હોય છે પ્રાણી કોષમાં હોતા નથી આ ઉપરાંત વનસ્પતિ કોષમાં કેટલીક જગ્યાએ નાના મોટા કોટરો પણ હોય છે જેને રસદાની કહેવામાં આવે છે જે પ્રાણી કોષમાં હોતી નથી વનસ્પતિ કોષમાં બીજી જે અંગિકાનો અભાવ છે એવી એક અંગિકા છે જેને તારા કેન્દ્ર કહેવામાં આવે છે એ પ્રાણી કોષમાં હોય છે વનસ્પતિ કોષમાં હોતી નથી તો આ કોષનું એક સામાન્ય અવલોકન થયું કોષની અંદર કોષરસ કોષ કેન્દ્ર ઉપરાંત કોષરસપાટલ કોષ દિવાલ એ વનસ્પતિ કોષમાં હોય હરિતકણ વનસ્પતિ કોષમાં હોય રસધાનીઓ વનસ્પતિ કોષમાં હોય જ્યારે પ્રાણી કોષમાં રસધાની અને તારા કેન્દ્રનો અભાવ અને કોષ દીવાલનો પણ અભાવ હોય છે આ એક બેઝિક તફાવત થયા વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેના હવે સામાન્ય રીતે કોષના બે પ્રકાર પાડવામાં આવે છે એક છે આદિક કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રિય આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી આદિકોષ કેન્દ્રી એટલે જે કોષની અંદર આ કોષ કેન્દ્ર પટલ એટલે કોષ કેન્દ્રની ફરતી આવેલું આવરણ ન હોય અહીં મેં ભૂસી નાખું છું એટલે ખબર પડે કે નથી એની અંદર જનીન દ્રવ્ય હોય છે પણ કોષ કેન્દ્રની ફરતે આવરણ હોતું નથી એટલે આવા પ્રાથમિક પ્રકારના કોષ કેન્દ્ર ધરાવતા સજીવોને આદિ કોષ કેન્દ્રિત સજીવ કહેવામાં આવે છે જેમાં જીવાણુ એટલે કે બેક્ટેરિયા નીલહરિત લીલ અને બીજા કેટલાક સૂક્ષ્મ સજીવોનો સમાવેશ થાય છે જ્યારે સુકોષ કેન્દ્રિત કોષની અંદર આ રીતે કોષ કેન્દ્ર કોષ કેન્દ્રની ફરતી આવરણ હોય એની અંદર એક બીજી નાની અંગિકા હોય જેને કોષ કેન્દ્રિકા કહેવામાં આવે છે આ ઉપરાંત એની અંદર વિવિધ પ્રકારની અંગિકાઓ જેવી કે કણાપસૂત્ર ગોલગીકાય તારા કેન્દ્ર રિબોઝોમ્સ લાઇસોઝોમ્સ આવી ઘણી બધી અંગિકાઓ આવેલી હોય છે સામાન્ય રીતે આ આદિકોષ કેન્દ્રી કોષની અંદર પટલયુક્ત અંગિકાઓ જેવી કે કણાપસૂત્ર ગોલગીકાય તારા કેન્દ્ર જેવી અંગિકાઓનો અભાવ હોય છે પરંતુ ફક્ત રિબોઝોમ્સ હોય છે આ રિબોઝોમ્સને કોઈ આવરણ હોતું નથી એટલે પ્રાણી આદિ કોષ કેન્દ્રિકોષ અને પ્રાણીના કોષ સુકોષ કોષની અંદર ખાસ આપણે તફાવતમાં જોઈએ તો આના કોષ કેન્દ્ર પટલનો અભાવ છે આમાં કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્રિકા હોય છે વિવિધ અંગિકાઓ જેવી કે રિબોઝોમ સિવાયની બધી અંગિકાઓનો અભાવ હોય છે આમાં રિબોઝોમ લાઇસોઝોમ બધી અંગિકાઓ હોય છે આ કોષની અંદર જો હરિતકણ હોય તો એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે આમાં હરિતકણ હોતું નથી એટલે મોટેભાગે આ કોષો એ પ્રકાશ સંશ્લેષણ કરતા નથી બેક્ટેરિયાના કે જીવાણુના કોષો એ ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે પ્રાણી કોષની અંદર પણ હરિતકણ હોતું નથી એટલે એ પણ પરોપજીવી છે અથવા તો પોષણ માટે બીજા ઉપર આધાર રાખે છે આ કોષના મુખ્ય બે પ્રકાર થાય સુકોષ કેન્દ્રની અંદર પણ બે પ્રકાર છે જેને આપણે કહીએ વનસ્પતિ કોષ પ્રાણી કોષ આ બંને પ્રકારના કોષોની અંદર પણ રચનામાં તફાવત છે એ પછી આપણે આગળ જોઈશું હવે આપણે આદિ કોષ કોષની રચના જોઈએ આદિ કોષ કેન્દ્ર કોષને હમણાં આપણે કહ્યું રીતે કે જીવાણુ અને બેક્ટેરિયાના કોષના કોષની અંદર ઘણી બધી અંગિકાઓનો અભાવ છે અને કોષ કેન્દ્ર પણ પ્રાથમિક પ્રકારનો હોય છે હવે એને હું આકૃતિ દોરીને પહેલાં તમને સમજાવું છું પછી એનું આપણે વર્ણન કરીએ જો આ બેક્ટેરિયાનો કોષ છે આ કોષની ફરતે આ જાડી દીવાલ હોય છે જેને કોષ દિવાલ કહેવામાં આવે છે જેને કોષ રસ સ્તર કહેવામાં આવે છે આ ઉપરાંત કેટલાક બેક્ટેરિયા ની અંદર એટલે આ જે છે આ કોષ દિવાલ છે અને કોષ દિવાલની અંદર કોષ રસ સ્તર આ ઉપરાંત કેટલાક બેક્ટેરિયાની અંદર એક બીજું સ્તર પણ હોય છે જે કોષ દિવાલની બહારની બાજુએ આવેલું છે જે ગ્લાયકોકેલેક્સનું બનેલું છે ગ્લાયકો કેલિક્સનું એટલે કોષના જે આવરણો છે ને એમાં ત્રણ આવરણ છે સૌથી બહારનું છે ગ્લાયકોકેલેક્સનું બનેલું સ્તર ત્યાર પછી કોષ દીવાલ અને ત્રીજું કોષ રસ ધર આ ઉપરાંત એની અંદર જનીન દ્રવ્ય તરીકે ડીએનએ હોય છે આ જે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ આવેલું છે એમાં ડીએનએ ની સાથે હિસ્ટોન અને બિનહિસ્ટોન પ્રકારના પ્રોટીન પણ હોય છે અહીં આ કોષ રસ છે અને એ કોષ રસની અંદર હમણાં આપણે આગળ કહ્યું કે બીજી બધી અંગિકાઓનો અભાવ છે પણ ફક્ત એક જ પ્રકારની અંગિકા જેને કોઈ પટલ કે આવરણ હોતું નથી આવી જે અંગિકા છે એને રિબોઝોમ્સ કહેવામાં આવે છે એ હોય છે તો કોષ રસ એની અંદર રિબોઝોમ્સ આ ઉપરાંત બેક્ટેરિયાની અંદર એના કોષરસ સ્તરમાંથી લંબાયેલી એક પ્રવર જેવી રચના હોય છે જેને મેસોઝોમ્સ કહેવામાં આવે છે એની અંદર શ્વસન માટેના ઉત્સેજકો આવેલા છે આ ઉપરાંત બેક્ટેરિયા કે જીવાણુ પ્રચલન કરી શકે એ માટે એની અંદર સૂક્ષ્મ ચાબુક જેવી રચના હોય છે જો આ ચાબુક જેવી રચના લાંબી અને ઓછી સંખ્યામાં હોય એક કે બેની સંખ્યામાં હોય તો એને કસા કહેવાય અને વધુ સંખ્યામાં હોય તો એને પક્ષમાં કહીએ છીએ એટલે પક્ષમાં અહીં સપાટી ઉપર આવેલા હોય અને કસા છે એ એક કે બેની અંદર આવેલી હોય છે આ ઉપરાંત કેટલાક બેક્ટેરિયાની અંદર આવી કોષ રસ્તરમાંથી લંબાયેલી સૂક્ષ્મ રચનાઓ પણ હોય છે જેને પીલી કે ફિમ્બ્રી કહેવામાં આવે છે તો બેક્ટેરિયાના કોષની અંદર આટલી વસ્તુ આપણે જોઈ લેબલ કરીએ અને કશા કહીશું અને પીલી આ સૌથી બહારનું સ્તર જેને શ્લેષ્મસ્તર અથવા તો પ્રાવર કહેવામાં આવે છે આડીએન એ છે આ જે રચના છે એ મેસોજોમ્સ કહેવાય છે ક્યારેક ક્યારેક એની અંદર નાના નાના સૂક્ષ્મ રચનાઓ પણ હોય તો એને પક્ષ્મ કહેવામાં આવે છે તો ખાસ કરીને આદિ કોષ કેન્દ્રિત કોષની અંદર કોષની અંદર જોયું કે એક તો એના આવરણો છે કોષ આવરણ ત્રણ પ્રકારના છે સૌથી બહારનું છે એ સ્તર રક્ષણાત્મક સ્તર છે કેટલાક બેક્ટેરિયાની અંદર એ ગ્લાયકો કેલિક્સનું બનેલું શ્લેષ્મ સ્તર છે ચીકણું હોય છે અને કેટલાકની અંદર એ સખેત ફળ સ્વરૂપે હોય છે જો સખત હોય તોને પ્રાવર કહેવાય ચિકાસવાળું ચીકણું સ્તર હોય તો એને શ્લેષ્મ સ્તર કહેવાય છે કોષ દિવાલ છે એ કોષ દિવાલ જાડી છે રક્ષણાત્મક છે બીજા જીવાણુઓ કે અન્ય ભક્ષક પ્રાણીઓ કે સજીવો એને ખાઈ ના જાય એટલા માટે એ એનું રક્ષણ પણ કરે છે પર્યાવરણ સામે પણ એને રક્ષણ મળે છે સામાન્ય રીતે વનસ્પતિ કોષની જે કોષ તિવાલ હોય છે એ સેલ્યુલોજની બનેલી છે પરંતુ અને કોષ સેલ્યુલોજની બનેલી નથી પરંતુ એ ગ્લાયકેનની બનેલી છે આ જે કોષ તિવાલ છે એ પેપ્ટિડોગ્લાઇકેન એટલે કે સેલ્યુલોઝ સિવાયના પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટના મિશ્રણની બનેલી છે અને સૌથી અંદરનું સ્તર છે એ કોષરસ સ્તર છે એ કોષરસ સ્તર એ પાતળું સ્તર છે કોષની અંદર પ્રવેશતા કે બહાર નીકળતા દ્રવ્યોનું એ નિયમન કરે છે અને એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ કે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે કાર્ય કરે છે તો આ કોષની એક બેક્ટેરિયાના કોષની સામાન્ય રીત નથી આ જે વધારાનો જે ભાગ આપણે બતાવ્યો છે મેસોઝોમ્સ મેસોઝોમ્સ એ કોષ રસપટલમાંથી અંદર તરફ આંગળીના પ્રવર્ધોની જેમ લંબાયેલી રચના છે અને એની ઉપર શ્વસન માટેના ઉત્સેચકો આવેલા છે એટલે કોષની અંદર જે શક્તિની જરૂર પડે એ શક્તિ મેળવવા માટે શ્વસનનું કાર્ય કરવા માટે ગ્લુકોઝ જેવા દ્રવ્યોનું દહન કરવા માટે એની ઉપર ઉત્સેચકો આવેલા છે આ મેસોઝોમ્સ છે આ રિબોઝોમ છે એ રિબોઝોમ્સ એ નાની અંગિકા છે એની ઉપર કોઈ પટલ કે આવરણ હોતું નથી અને આ જે રિબોઝોમ્સ છે એ આવા બે એકમોનો બનેલો છે આ રિબોઝોમ્સ આવરણ વગરના છે બે એકમોનો બનેલો છે એમાં પ્રોટીન અને આર ના ઘટકો હોય છે સામાન્ય રીતે આ રીબોઝોમ્સના કદને આધારે એમને સેવન્ટી એસ પ્રકારના રીબોઝોમ્સ કહેવામાં આવે છે સેવન્ટી એસમાં પણ ફિફ્ટી એસ અને થર્ટી એસ એમ બે ભાગ છે સામાન્ય રીતે આ બંને એકમો જે છે એનો સરવાળો સિત્તેર નથી થતો પણ સંયુક્ત રીતે જ્યારે હોય ત્યારે એને સેવન્ટી એસ તરીકે માપવામાં આવે છે પણ જ્યારે બે અલગ પડી જાય ત્યારે એકને થર્ટી એસ અને બીજાને ફિફ્ટી એસ તરીકે ગણતરીમાં લેવામાં આવે છે આ રિબોઝોમ્સ છે રિબોઝોમ્સ એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે રિબોઝોમ્સની અંદર પ્રોટીનના સંશ્લેષણ માટેની રચના આવેલી છે જનીન દ્રવ્ય છે એ આનુવંશિકતા માટેનું જવાબદાર દ્રવ્ય છે આ કોષની આનુવંશિકતા કોષના જે લક્ષણો છે વારસાગત લક્ષણોનું કઈ રીતે વહન થાય છે એની બધી માહિતી અહીં ડીએનએમાં આવેલી છે કેટલાક બેક્ટેરિયાની અંદર આ ડીએનએ ઉપરાંત એક વધારાની રચના પણ આવેલી હોય છે એ પણ વર્તુળ આકારે આ નાનો તંતુ જેવું ડીએનએ હોય છે અને એ ડીએનએને પ્લાસ્મિડ કહેવામાં આવે છે પ્લાસ્મિડ પ્લાસ્મિડ એ પણ બેક્ટેરિયાના લક્ષણ માટે જવાબદાર છે આ પ્લાસ્મિડ જેમાં હોય એમાં અમુક પ્રકારની રચના થાય ધારો કે એમાં ન હોય તો એનો પ્રકાર બદલી જાય પ્લાસ્ટમિની હાજરી કે ગેરહાજરીને કારણે બેક્ટેરિયા એ રોગજન્ય કે અરોગજન્ય પણ બની શકે છે જો આ દ્રવ્ય હોય તો એવા બેક્ટેરિયા રોગ કરી શકે આવું દ્રવ્ય અંદર ન હોય તો એવા બેક્ટેરિયા રોગ ન કરી શકે એ રીતે બેક્ટેરિયાના પ્રકાર પણ એની ઉપરથી નક્કી કરવામાં આવે છે તો આ સામાન્ય રીતે આપણે આદિ કોષ કેન્દ્રિક કોષ કેવો છે એની સામાન્ય રચના જોઈ ક્યાં લાગ્યો હવે આપણે જોઈએ સુકોષ કેન્દ્રિકોષ કોષ એટલે જેની અંદર કોષ કેન્દ્ર પટલ કોષની અંદર કોષ કેન્દ્ર પટલ આવેલું હોય કોષ કેન્દ્ર ની આવરણ હોય એની અંદર જનીન દ્રવ્ય પણ આવેલું હોય અને અહીં જે બધી અંગિકાઓની ગેરહાજરી છે એવી બધી જ અંગિકાઓ આ કોષની અંદર હોય છે એના પણ બે પ્રકાર છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેની આપણે આકૃતિ દોરીએ આ જે રચના બતાવી છે એને લાઇસોઝોમ કહેવામાં આવે છે આ બીજી રચના છે એને ગોલગી કાય કહેવામાં આવે છે હવે અહીં બીજી એક આપણે રત્ન દોરીએ જેને ઘણા સૂત્રો કહેવામાં આવે છે વનસ્પતિ કોષની અંદર અહીં મોટા કોટારો હોય છે પણ પ્રાણી કોષમાં હોતું નથી આ કોષ કેન્દ્રની અંદર બીજી એક રચના આવેલી છે જેને કોષ કેન્દ્રિકા કહેવામાં આવે છે આ ઉપરાંત કોષ કેન્દ્ર પટલમાંથી ઉત્પન્ન થઈને કોષરસ સુધી લંબાયેલી આવી પોલી નળીઓ જેવી રચના હોય છે આ પોલી નળીઓ જેવી રચનાને અંતઃકોષરસ જાળ કહેવામાં આવે છે અંતઃકોષરસ જાળ પણ બે પ્રકારની છે જેની ઉપર આવી દાણાદાર રચના દેખાય એ દાણાદાર રચના શેની બનેલી છે રિવોઝોમ્સની જો એની ઉપર આવા રિબોજોમ્સ આવેલા હોય તો એને કણિકામે કહેવાય છે અને રિબોજોમ્સ ન હોય તો એને કણિકા વિન અંત આવે છે આ ઉપરાંત એની અંદર આ એકબીજાને કાઠખૂણે ગોઠવાયેલી એક રચના હોય છે જેને તારા કેન્દ્ર કહેવામાં આવે છે જે પ્રાણી કોષમાં હોય છે વનસ્પતિ કોષમાં હોતે નથી આ બધે ઘણા સૂત્ર ઘણા બધા હોય છે લાઇસોઝોમ્સ પણ ઘણા બધા હોય છે કોષની અંદર જેલી જેવું જે દ્રવ્ય આવેલું છે એને કોષ રસ કહેવામાં આવે છે કોષ રસમાં કઈ કઈ અંગિકા હોય લાઇસોઝોમ કણાવસૂત્ર ગોલ્ગિકાય તારાકેન્દ્ર રિબોઝોમ્સ જે મુક્ત રીતે પણ હોય છે અને અંતર જાળ ઉપર પણ ગોઠવાયેલા હોય છે આ બધી અંગિકાઓ સુકોષ કેન્દ્રિક કોષના પ્રાણી કોષની અંદર હોય છે અહીં આપણે લેબલ કરીએ તો આ સૌથી બહારનું કોષ રસ સ્તર આ સૂત્ર આ ગોલગી કાય હા તારા કેન્દ્ર અંતઃ કોષ રસ જાળ રિબોઝોમ્સ મુક્ત રીતે પણ હોય છે કોષ કેન્દ્ર કોષ કેન્દ્ર અને આ છે કોષની અંદર આવેલી બીજી નાની રંગિકા જેને કોષ કેન્દ્રિકા કહેવાય છે આ પ્રાણી કોષ છે વનસ્પતિ કોષની ની રચના જોઈએ તો વનસ્પતિ કોષમાં પ્રાણી કોષ કરતાં વધારામાં આપણે કહ્યું એ રીતે કે જાડી કોષ તિવાલ હોય છે કોષરસ સ્તર તો ખરું જ પણ એ ઉપરાંત એમાં વધારામાં નિર્જીવ સેલ્યુલોઝની બનેલી કોષ તિવાલ હોય છે બાકીની મોટાભાગની અંગ રચનાઓ તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં સરખી હોય છે પણ તો કેટલાક જે તફાવત છે આપણે જોઈએ તો અહીં વધારામાં વનસ્પતિ કોષની અંદર મોટા મોટા કોટરો આવેલા છે આ કોટરોને રસદાની કહેવામાં છે રસદાનીની અંદર પ્રવાહી ભરેલું હોય છે અને એનું જે આવરણ છે એને રસદાની પટલ બીજી એક ખાસ વધારામાં અંગિકા જોવા મળે છે જેને કહેવાય છે હરિત કણ હરિત કણ એ વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે પ્રાણી કોષમાં એનો અભાવ છે અહીં આપણે જે તારા કેન્દ્ર બતાવ્યું છે એ તારા કેન્દ્ર વનસ્પતિ કોષમાં હોતું નથી પરંતુ આ જે ગોલ્ગિકાઇ છે એ કાય બંને કોષમાં હોય છે વનસ્પતિ કોષમાં પણ હોય છે પ્રાણી કોષમાં પણ હોય છે કોષ રસ પણ બંનેમાં હોય વધારામાં જે આપણે કહ્યું રીતે આમાં કોષ દિવાલ હોય છે તો અહીં તમને વનસ્પતિ કોષ અને પ્રાણીકોષની અંદર શું તફાવત જોવા મળે છે તો આ પ્રાણીકોષ છે એમાં કોષ કેન્દ્ર ગોલ્ગિકા તારા કેન્દ્ર કણાવસૂત્ર અંતકોષ રસ એ બધું છે આમાં પણ મોટાભાગની એ રંગિકાઓ છે પણ અહીં તારા કેન્દ્ર જે હોય છે એ તારા કેન્દ્ર હોતું નથી અહીં રસદાની નથી હોતી અહીં રસદાની હોય છે અહીં કોષ દિવાલ નથી હોતી અહીં કોષ દિવાલ હોય છે અહીં હરિતકં નથી હોતું પ્રાણી કોષમાં અહીં હરિત વનસ્પતિ કોષમાં હરિતગણ હોય છે લાઇસોઝોમ અને બીજી બધી અંગિકાઓ બંનેમાં હોય છે આ વનસ્પતિ કોષ અને પ્રાણીકોષનો બેઝિક તફાવત છે આ બંને જે અંગિકાઓ છે બધે કોષ જે છે એ બંને કોષની અંદર આવેલી વિવિધ અંગિકાઓની વિસ્તૃત રચના આપણે જોવાની છે અહીં આપણે વનસ્પતિ કોષ અને પ્રાણીકોષની રચના અને એની અંદર કઈ કઈ અંગિકાઓ આવેલી છે એનો અભ્યાસ કર્યો હવે એ દરેક અંગિકાની વિસ્તૃત રચના આપણે જોઈએ અને એના કાર્યો શું છે એનો અભ્યાસ કરીશું સૌ પહેલાં વનસ્પતિ કોષ અને પ્રાણીકોષમાં બંનેમાં જે સામાન્ય રચના છે જેને કહેવાય કોષ રસ સ્તર આ કોષ રસ સ્તર એ કોષની સૌથી બહારનું આવરણ છે જીવંત આવરણ છે અને એની અંદર પ્રોટીન અને વિવિધ ગ્લાયકોલિપિડ વગેરે દ્રવ્યો આવેલા છે હવે આ કોષનું સૌથી જે બહારનું સ્તર એની રચના કેવી છે એ સમજાવતા જુદા જુદા વૈજ્ઞાનિકોએ વાદ રજૂ કર્યા હતા એમાં એક વાત છે બહુ જૂનો વાત છે જેને સેન્ડવિચ મોડલ કહેવામાં છે સેન્ડવિચ મોડેલ વાત અત્યારે બહુ પ્રચલિત નથી ત્યાર પછી બીજો વૈજ્ઞાનિક છે જેનું નામ છે રોબર્ટસન એને કુક કોષ સ્તર પટલ સંકલ્પના વાદ રજૂ કર્યો એ વાત પ્રમાણે અહીં આપણે જોઈએ તો સામાન્ય રીતે આ જે પાતળું જે સ્તર છે ને એ સ્તરની અંદર પણ ઘણા બધા પેટા સ્તરો આવેલા છે આ બે બાજુ પ્રોટીનના સ્તર અને બે પ્રોટીનના સ્તરની વચ્ચે ફોસ્ફોલિપિડના બે સ્તર આવેલા છે ફોસ્ફોલિપિડ એટલે કે લિપિડ અને ફોસ્ફેટના બે સ્તર છે સૌથી બહારનું છે પ્રોટીન સ્તર આ પણ પ્રોટીન સ્તર અને બે સ્તરની વચ્ચે ફોસ્ફો લિપિડના બે સ્તર હવે અહીં આપણે જોઈએ કે આ બે સ્તર છે ને એના પણ બે છેડા છે આ બાજુનો જે ભારે છેડો છે એ અને આ બીજો છેડો બે છેડા સામસામે આવેલા છે અને બે વિરુદ્ધ દિશામાં આવેલા છે આ બાજુનો જે પ્રોટીન સ્તર તરફનો જે છેડો છે એને જલાનુરાગી અને આ જે છે એને જલ પ્રતિરાગી જલાનુરાગી એટલે કે એને પાણી તરફ આકર્ષણ છે અને આ બે છેડા છે એ પાણીથી દૂર ભાગે છે પાણીને જોઈ ત્યારે આમ આગો પાછું થઈ જાય એવું સ્તર છે એને જલ પ્રતિરાગી કહેવાય છે હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક આ સામાન્ય રીતે આ એક વાત છે રોબર્ટસને રજૂ કર્યો હતો કે બે પ્રોટીનના સ્તરની વચ્ચે ફોસ્ફોલિપિડના બે સ્તર હોય એને એકમ પટલ સંકલ્પના કહેવામાં આવતી હતી ત્યાર પછી એની અંદર સુધારો કર્યો બીજા વૈજ્ઞાનિકે અને સિંગર અને નિકોલ્સન નામના બે વૈજ્ઞાનિકોએ એક મોડેલ રજૂ કર્યું જેને ફ્લુઇડ મ્યુઝિક મોડેલ આ કોષ રસ્તરનું બંધારણ દર્શાવતું આ જે મોડેલ છે એને ફ્લુઇડ મોઝેક મોડેલ કહેવામાં આવે છે આ ફ્લુઇડ મોઝેક મોડેલ પ્રમાણે આની અંદર જે સુધારા કરે એ આપણે જોઈએ તો પ્રોટીનના બે સ્તર તો ખરા જ અને એ બે સ્તરની અંદર વધારામાં બીજી રચનાઓ પણ હોય છે જે આપણે જોઈએ આ પ્રોટીન સ્તર અને એની અંદર ઘેરાયેલા ફોસ્ફોલિપિડના બે સ્તર આ સામાન્ય રચના તો છે જ પણ એમાં જે સુધારો કર્યો નવી વસ્તુ બતાવી એ આપણે જોઈએ તો એની અંદર આ જે ફોસ્ફોલિપિડના બે સ્તર છે એની વચ્ચે પણ પ્રોટીનના અણુઓ આવેલા હોય છે આ પ્રોટીન અણુઓ ફોસ્ફોલિપિડના સ્તરની અંદર ખૂંપેલા હોય છે કેટલાક અણુઓ છે અહીં આ પ્રોટીન સ્તરની બહાર પણ દેખાય છે અડધા બહાર અને અડધા અંદર અહીં ધારો કે અડધો અંદર છુપેલો છે અડધો બહાર પણ છે અને ક્યારેક આખું અંદર છુપાયેલો હોય જેને અહીંયા તો આવો જે પ્રોટીન છે એને આપણે અંતર્ગત પ્રોટીન કહીએ છીએ ફોસ્ફોલિપીડ સ્તર અંતર્ગત પ્રોટીન અને આ સપાટીએ પ્રોટીન તો સિંગર અને નિકોલસનના મત અનુસાર પ્રોટીનના બે સ્તરની વચ્ચે ફોસ્ફોલિપિડના સ્તર તો હોય છે પરંતુ તેની અંદર કેટલાક પ્રોટીનના અણુઓ આ રીતે પૂરેપૂરા અથવા તો અડધા પ્રક્ષેપિત હોય છે જે પ્રોટીન સ્તરની બહાર પણ આપણને દેખાય છે તો જે પ્રોટીન બહારની બાજુ આવેલા છે એને સપાટીય પ્રોટીન કહેવામાં આવે છે એ લૂઝલી કનેક્ટેડ હોય છે સહેલાઈથી એને દૂર કરી શકાય છે પણ આ અંતર્ગત પ્રોટીન છે એ સહેલાઈથી દૂર કરી શકાતા નથી એ ઉત્સેચક તરીકે કાર્ય કરે છે આ એક સામાન્ય રચના થઈ ફ્લુઇડ મોઝેક મોડેલ આ જે ફ્લુઇડ મોઝેક મોડેલ છે એને અર્ધ તરલ કહેવામાં આવે છે એટલે કે અર્ધ પ્રવાહી સ્વરૂપ અને એનું મુખ્ય કાર્ય છે એ કોષની અંદર પ્રવેશતા કે કોષની અંદરથી બહાર નીકળતા દ્રવ્યો નિયમન કરવાનો છે આ જે કોષ રસ્તર જે છે એ પસંદગીમાન અને અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે કામ કરે છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે શું કે એ કોષની અંદર જે દ્રવ્યોની જરૂર હોય એને જ અંદર આવવા દે અથવા તો જેની જરૂર ન હોય એવા જ દ્રવ્યોને બહાર જવા દે બીજા દ્રવ્યોને એ ડિસ્ટર્બ કરતો નથી જ્યારે પ્રવેશશીલ પટલ એવું છે કે અમુક જ દ્રવ્યોને અંદર જવા દે અમુક જ દ્રવ્યોને એ બહાર આવવા દે એટલે બંનેની અંદર નિશ્ચિત પ્રકારના દ્રવ્યોની હેરફેર થઈ શકે તો એને પસંદગીમાન અમુક નાના અણુ આવી શકે કે મોટા અણુ પણ આવી શકે ક્યારેક મોટા અણુ આવે અને નાના અણુ ન પણ આવી શકે આવી એક વિશિષ્ટ રચના અને વિશિષ્ટ કાર્ય આ રીતે પ્લુડ મોઝેક મોડેલનું છે એમાંથી જે દ્રવ્યનું વહન થાય છે એ દ્રવ્યનું વહન બે પ્રકારનું છે જેને મંદ વહન અને સક્રિય વહન કહેવામાં આવે છે મંદવહન એટલે શું કે જે રીતે કોષની અંદર છિદ્ર હોય અને છિદ્રમાંથી દ્રવ્યો આગા પાછા થઈ શકે અંદર બહાર જઈ શકે તો એને આપણે આ આ રીતે શું કહેવાય છે મંદવહન મંદવહનની અંદર શક્તિનો વ્યય થતો નથી ઢાળાંક પ્રસરાંકની દિશામાં એટલે કે વધારેથી ઓછા તરફ આપણે સાયકલની ટ્યુબની અંદર હવા ભરેલી હોય અને સાયકલમાં પંક્ચર પડે તો અંદરની હવા બહાર જતી રહે છે કેમ કારણ કે અંદરની બાજુએ સાંદ્રતા વધારે હોય છે એટલે જે બાજુ સાંદ્રતા વધારે હોય ત્યાંથી ઓછી સાંદ્રતા તરફ વહન થાય એમાં કોઈ શક્તિનો વ્યય થતો નથી એવા વહનને મંદવહન કહેવાય મંદ વહનનો પણ બે પ્રકાર છે સાદું વહન અને અનુકૂલિત સાદા વહનમાં સાદા છિદ્રામાંથી દ્રવ્યની હેરફેર થઈ શકે પણ અનુકૂલિત જે દ્રવ્ય વહન છે એમાં ખાસ પ્રકારના વાહક અણુ પોતાને અંદર કંઈ ખેંચી શકે અથવા તો અંદરથી બહાર મોકલી શકે એવા અણુની જરૂર પડે છે એટલે બંનેમાં ડાળાંક પ્રશ્નાંકની દિશામાં જ વહન થાય છે પરંતુ આમાં કોઈ વાહક અણુની કે કેરિયરની જરૂર પડતી નથી આમાં વાહક અણુની જરૂર પડે છે બંનેમાં કોઈ જગ્યાએ શક્તિનો વ્યય થતો નથી સક્રિય વહનની અંદર જે વહન થાય છે એમાં છિદ્રની તો જરૂર પડે જ સાથે સાથે વાહકણોની પણ જરૂર પડે ઉપરાંત શક્તિની પણ જરૂર પડે એટલે શક્તિ અને વાહકણો બંનેની મદદથી અને ખાસ કરીને પ્રસરણ ઢાળની વિરુદ્ધ દિશામાં વધારેથી ઓછાને બદલે ઓછાથી વધારે તરફ જ્યારે દ્રવ્યનું વહન કરવાનું હોય ત્યારે શક્તિની જરૂર પડે એવા વહનને સક્રિય વહન કહેવામાં આવે છે તો આ સિંગર અને નિકોલ્સન જે મોડેલ રજૂ કર્યું હતું એ મોડલ અત્યારે સર્વ માન્ય મોડેલ તરીકે ઓળખવામાં આવે છે બધા જ વૈજ્ઞાનિકો આ મોડેલને મંજૂર આપે છે શું જોયું આપણે કે કોષ રસ્તર જે છે એ બે પડના પ્રોટીન અને બે પ્રોટીનના સ્તરની વચ્ચે ફોસ્ફોલિપિડના બે સ્તર ધરાવે છે ફોસ્ફોલિપિડના બે સ્તરના બે છેડા છે બહારની તરફનો છેડો એ જલ અનુરાગી અને બહાર અંદર તરફનો છેડો છે જલ પ્રતિરાગી આ પાણીને આકર્ષે છે આ પાણીથી દૂર ભાગે છે પ્રોટીનના સ્તરની વચ્ચે બીજા પ્રોટીન અણુઓ પણ આવેલા હોય છે એવા પ્રોટીન અણુઓને અંતર્ગત પ્રોટીન કહેવામાં આવે છે અંતર્ગત પ્રોટીન અંશતઃ કે પૂર્ણ રીતે એ અંદર તરફ ખૂંપેલા હોય છે એ સહેલાઈથી છૂટા પાડી શકાતા નથી ઉત્સેજક તરીકે કાર્ય કરે છે જ્યારે સપાટીએ પ્રોટીન છે એ શિથિલ રીતે જોડાયેલા હોય છે અને સહેલાઈથી એમને દૂર કરી શકાય છે પસંદગીમાન અને અર્ધપ્રવેશશીલ એમ બંને પ્રકારના ગુણ ધરાવે છે પસંદગીમાનની અંદર અમુક જ દ્રવ્યોનું હેરફેર શક્ય બને છે જ્યારે અર્ધપ્રવેશશીલ પટલની અંદર ખાસ કરીને જે દ્રવ્યો જે છે એ પાણીમાં દ્રાવ્ય હોય એવા દ્રવ્યોનું જ વહન થઈ શકે છે અદ્રાવ્ય વહનો દ્રવ્યોનું વહન કરી શકતા નથી આ વહન બે પ્રકારે થતું હોય છે મંદવહન અને સક્રિય વહન મંદ વહનમાં શક્તિની જરૂર પડતી નથી એમાં બે પ્રકાર છે સાદુ વહન અને અનુકૂલિત જ્યારે કોઈ વાહક અણુની જરૂર ન હોય તો હવે અણુના વહન માટે વધારેથી ઓછી સાંદ્રતા તરફ સહેલાઈતી વહન થાય તો એને સાદું વાહન કહેવાય અને જ્યારે કોઈ વાહકણોની મદદથી વહન થાય તો એને અનુકૂલિત વાહન કહેવામાં આવે છે જ્યારે સક્રિય વાહનમાં વાહકણો અને સાથે સાથે બીજા શક્તિની પણ જરૂર પડે છે આ સિંગર અને નિકોલ્સને રજૂ કરેલ મોડેલ છે એને ફ્લુઇડ મોઝેક મોડેલ કહેવામાં આવે છે અહીં આપણે અત્યારે કોષની રચના કોષે શું છે કોષના પ્રકાર કેવા છે અને આદિકોષ કેન્દ્રિત અને સુકોષ કેન્દ્રિત કોષની રચના જોઈ કોષની અંદર આવેલી અંગિકાઓની રચના આપણે જોઈએ છીએ એમાં આજે એક અંગિકાની રચના જોઈ જે કોષ રસ સ્તરની રચના વિશે આપણે માહિતી આપી બાકીની અંગિકાઓની હવે આવતી વખતે રચના જોઈશું